એમ લેક્ચર લીધું હતું બરાબર ને, તો સામાજિક વિજ્ઞાન એમાં ટેસ્ટ જે છે આપણી FA 3 ની, એમાં પહેલો ને બીજો પાઠ છે એનું રિવિઝન આપણે કરીશું. તો ફરીથી MCQ થી કરીશું. ઓકે, તો નદીમ છે, નદીમ છે રામેશ, હા, તો તારો રોલ નંબર શું છે બેટા? 112. ઓકે, 112. ને જીવાણીનો નંબર શું છે? 91. ઓકે, તો 112 નંબર છે એ ક્વેશ્ચન રીડ કરશે અને 91 નંબર છે એનો આન્સર આપશે. ઓકે, ચલો સ્ટાર્ટ. રમીશ, 19મી સદીમાં ભારતમાં સામાજિક ધાર્મિક સુધારણાના આંદોલનોના આ પ્રથમ જ્યોતિધર કોણ હતા? શ્રી રાજા રામ મોહન રાય. નદીમ સાચો જવાબ છે. ઓકે, તો નદીમે ક્વેશ્ચન રીડ કર્યો, 19મી સદીમાં ભારતમાં સામાજિક ધાર્મિક સુધારણાના આંદોલનના પ્રથમ જ્યોતિધર કોણ હતા? તો અલી નવાઝે આન્સર આપ્યું છે કે રાજા રામ મોહન રાય. બરાબર, તો બધાને સંભળાય છે, દેખાય છે ને કે આ એમસીક્યુમાં સાચો આન્સર શું આવશે? રાજા રામ મોહન રાય. ઓકે, હવે જે છે 91 નંબર છે જીવાણી અલી અલી નવાઝ ને, એ રીડ કરશે અને નદીમ છે એનો શું કરશે? આન્સર આપશે. ઓકે, ચલ અલી નવાઝ. બાહ્ય સમાજના સ્થાપક કોણ હતા? સોરી, મેં ન સાંભળ્યું, એક મિનિટ ફરીથી ક્વેશ્ચન વાંચ. ક્વેશ્ચન ટુ, બાહ્ય સમાજના સ્થાપક કોણ હતા? બેટા બાહ્યો નથી, બ્રહ્મો છે. મને કાનો માત્ર મો, બ્રહ્મો. ઓકે, રીડિંગ કરો બેટા. બ્રહ્મો સમાજના સ્થાપક કોણ હતા? એ રાજા રામ મોહન રાય, બી ન્યાયમૂર્તિ રાનડે, સી સ્વામી વિવેકાનંદ, કે ડી દયાનંદ સરસ્વતી. રાજા રામ મોહન રાય. ઓકે, આન્સર સાચો છે. હા મિસ, હા મિસ. તો બ્રહ્મો સમાજના સ્થાપક રાજા રામ મોહન રાય હતા. ઓકે, બ્રહ્મો સમાજના સ્થાપક કોણ હતા? રાજા રામ મોહન રાય. ને 19મી સદીમાં ભારતમાં જે સમાજમાં અને ધર્મમાં જે સુધારાનું આંદોલન શરૂ થયું એમાં પ્રથમ શરૂઆત કોણે કરી હતી? તો રાજારામ મોહન રાય કરી હતી. બરાબર, તો 19મી સદીના ભારતમાં ધાર્મિક સામાજિક સુધારાના આંદોલનના પ્રથમ જ્યોતિધર રાજારામ મોહન રાય હતા અને એ માટે જ એમણે બ્રહ્મો સમાજની સ્થાપના કરી હતી કે જેથી હિન્દુ ધર્મના લોકોમાં જાગૃતિ આવે. બરાબર, ઓર બીજો નંબર કયો છે બેટા આપણી સાથે જોડાયેલા નદીમ? 107. 104 ઓર 107? નામિસ, એક હતે 107 હતે. હા, ઓર બીજો દર્શન છે કે વિયોગ્યો? બીસી વિયોગ્યો મિસ, બીજો કહું ભર્યો. બીસા ભોજાણી મોહમ્મદ, 81. 81, ઓકે, 81 નંબર મને આન્સર આપો. હા, 81 નંબર ને તમારે જે છે ત્રીજો જે ક્વેશ્ચન છે રીડ કરવાનું છે અને 107 નંબર એનો આન્સર આપશે. ઓકે, ચલો રીડ કરો. ભારતમાં સતી પ્રથા પર પ્રતિબંધ મુક્તો કાયદો કોણે ઘડ્યો? લોર્ડ વિલિયમ. એક મિનિટ, તને સ્ક્રીન પર કયો ત્રીજો દેખાય છે? ઈસવીસન 1821 માં રાજા રામ મોહન રાયે બંગાળી ભાષામાં કયું સમાચાર પત્ર શરૂ કર્યું હતું? ફરીથી બોલ તો, એક મિનિટ એક મિનિટ,
81 નંબર ફરીથી ક્વેશ્ચન રીડ કરતો બેટા. ઈસવીસન 1821 માં રાજા રામ મોહન રાયે ગાળી ભાષામાં કયું સમાચાર પત્ર શરૂ કર્યું હતું? બંગાળી ભાષામાં કયું સમાચાર પત્ર શરૂ કર્યું હતું? એનો સાચો જવાબ શું આવશે? 107 નંબર ડી સંવાદ કૌમુદી. 81 નંબર સાચો જવાબ આપ્યો એને. હા પાક્કું સંવાદ કૌમુદી જ આવે. હા ઓકે, તો સાચો જવાબ છે, એક મિનિટ, હા સાચો જવાબ છે સંવાદ કૌમુદી. બરાબર, કે ઈસવીસન 1821 માં રાજા રામ મોહન રાયે બંગાળી ભાષામાં કયું સમાચાર પત્ર શરૂ કર્યું? તો સંવાદ કૌમુદી. ઓકે, હવે 107 નંબર છે ને એ વાંચશે, અને 81 નંબર એનો આન્સર આપશે. જો આન્સર ન આવડે ને તો તમારે લેફ્ટ નહીં થઈ જવાનું, તો જે સવાલ બોલશે ને એ જ આન્સર આપશે, તો તમારે શીખાશે. ને જો લેફ્ટ થઈ જશો તો તમને એ સવાલ પ્રશ્ન બનીને મગજમાં જ રહેશે. બરાબર, તો ન આવડે તો કહેવાનું મીન્સ નથી આવડતું, આવડે તો આન્સર આપવાનું. બરાબર ને, ન આવડે તો જે તમને ક્વેશ્ચન પૂછે છે એ જ આન્સર આપશે તમને. ઓકે ચલો, રાજા રામ મોહન રાયે બ્રહ્મો સમાજની સ્થાપના ક્યારે કરી? રાજા રામ મોહન રાયે બ્રહ્મો સમાજની સ્થાપના ક્યારે કરી? 81 નંબર આન્સર આવડે છે બેટા. ઈસવીસન 1828. સાચો જવાબ છે 107 નંબર. હા કે રાજા રામ મોહન રાયે બ્રહ્મો સમાજની સ્થાપના ઈસવીસન 1828 માં કરી. રાઈટ આન્સર છે, વેરી ગુડ બેટા. હવે કોણ છે બોયસ જે આપણી સાથે જોડાયેલો છે, અને બીજાને જો મન થાય મીન્સ સાથે જોડાવાનું તો એ માઇક શરૂ કરીને મને કહેશે કે મારો નંબર આ છે, મારે વાંચવું છે. ઓકે ચલો બેટા, મિસ કહો હવે કોણ નો કહો. નદીમ બોલ. મિસ આલી નક્કી રાજાણી અને મોહમ્મદ કાઝીમ. મિસ એનો રોલ નંબર તો ખબર, પણ મોહમ્મદ કાઝીમ અલી નક્કી રાજાણી. હા તારે બોલવાનું. ઓર બીજો નંબર કોણ છે? 123. 123 કોણ? 123 કોણ છે? 122. 122 નંબર. નામ તો બોલ બેટા તારું. ગુજરાત નંદી. સોરી સોરી શું? 122 નંબર તારું નામ શું બેટા? બુખારી જેદ મેંદી. વેરી ગુડ, બુખારી જેદ મેંદી. તું નવો એડમિશન? નવું એડમિશન છે બુખારી જેદ મેંદી? હેલો એમએસ નાય ઓ તો મારી ક્લાસમાં હતું. હેલો હેલો બુખારી જેદ મેંદી અમે મારી ક્લાસમાં હતું બેટા કે 7C માં? ડી માં છે. ડી. ઓકે ડી માં છે. ઓકે તો અલી નક્કી રાજાણી છે, મને આન્સર આપો બેટા. હા અલી નક્કી બેટા રીડ કરો તો. રાજાણી અલી નક્કી કેટલામો રીડ કરું? જો તો 5મો નંબર. હા ભારતમાં સતી પ્રથા પર પ્રતિબંધ મુકતો કાયદો કોણે પડ્યો, કોણે ઘડ્યો? એ લોર્ડ લોર્ડ વેલેસલીએ, બી લોર્ડ વિલિયમ બેન્ટિકે, સી લોર્ડ ડેલહાઉસીએ, ડી લોર્ડ કર્ઝન. પછી 122 નંબર ઝેડ બુખારી ઝેડ મેંદી આન્સર આપો બેટા, આવડે છે ઝેડ મેંદી? યસ ઓર નો નો આન્સર આપો, ગમીસ મને આવડે છે કે નથી આવડતું. લોર્ડ ડેલહાઉસીએ. અલી નક્કી રાજાણી જવાબ સાચો છે એનો? અલી નક્કી રાજાણી. મેં શું જવાબ બોલ્યો?
ડેલહાઉસી બોલ્યો એ સી બોલ્યો એ સી ઓપ્શન સાચો છે ના મિસ ખોટો છે તો સાચો ઓપ્શન કયો છે બેટા લોર્ડ વિલિયમ બેન્ટિક ગુડ લોર્ડ વિલિયમ બેન્ટિક જો ભારતમાં સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે ઘડ્યો તો લોર્ડ વિલિયમ બેન્ટિક તે વખતે ભારતના ગવર્નર હતા અને ધાર્મિક સાંસ્કૃતિક આંદોલનો થયા એ માટે રાજા રામ મોહન રાય ને એવા જે સમાજ સુધારકો હતા એનો સપોર્ટ કરવા માટે જે છે લોર્ડ વિલિયમ બેન્ટિકે ભારતમાં જે છે સતી પ્રથા પર પાબંદી મૂકતો જે છે પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો બરાબર તો લોર્ડ વિલિયમ બેન્ટિક આવશે બરાબર ભારતમાં સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે ઘડ્યો તો લોર્ડ વિલિયમ બેન્ટિક ઓકે 122 નંબર બુખારી જેદ મહેંદી તમે રીડ કરો અને અલી નક્કી રાજાણી છે એ તમારો આન્સર આપશે ઓકે રીડ કરો જેદ મહેંદી લોર્ડ વિલિયમ બેન્ટિકે સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો ક્યારે ઘડ્યો એ ઈસવીસન 1818 માં બી ઈસવીસન 1839 માં સી ઈસવીસન 1829 માં બી ઈસવીસન 1828 માં હા અલી નક્કી રાજાણી અલી નક્કી આન્સર આવડે છે બેટા ઈસવીસન 1818 માં સાચો આન્સર છે જૈન મેંડી ના મેં ખોટો ખોટો છે તો બેટા સાચો આન્સર કયો છે ઈસવીસન 1828 માં ઇતન તું મને ક્વેશ્ચન પૂછે છે કયો સાચો આન્સર છે નદીમ 1829 માં 1829 માં સવાલ શું છે જો તો બેટા કે લોર્ડ વિલિયમ બેન્ટિકે સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો ક્યારે ઘડ્યો તો 1829 માં આન્સર આવશે ઈસવીસન 1829 માં ઓકે લોર્ડ વિલિયમ બેન્ટિકે સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો ક્યારે ઘડ્યો ઈસવીસન 1829 માં ઓકે ઓર કોણ છે આપણી સાથે જોડાયેલું નદીમ નંબર બોલો બેટા નદીમ હા મિસ નંબર બોલો બેટા કોણ છે આપણી સાથે મિસા મોહમ્મદ મર્ચન્ટ ને સાકિબ સૈયદ મર્ચન્ટ એનો નંબર સાકિબ મને જવાબ આપો બેટા મારો અવાજ આવે છે ઓકે ગુડ અને સાકિબ સૈયદ સાકિબ મારો અવાજ આવે છે બેટા જવાબ આપો મને સૈયદ સાકિબ મને જવાબ આપો બેટા ઓકે નદી સાકિબ ને બદલે તું આન્સર આપશે ઓકે તારો નંબર કયો છે 112 ઓકે 112 એટલે 98 ની સામે 112 ની પેર બરાબર બેઉ ની તમારી બે પેર બની 98 ને 112 ઓકે તો 98 નંબર મર્ચન્ટ મોહમ્મદ તારે જે છે ક્વેશ્ચન રીડ કરવાનું છે સાતમું અને એનો આન્સર નદી માં ઓકે ચલ દયાનંદ સરસ્વતી એ મથુરામાં કોની પાસે હિન્દુ શાસ્ત્રો નો અભ્યાસ કર્યો હતો સરસ્વતી એ મથુરામાં કોની પાસે હિન્દુ શાસ્ત્રો નો અભ્યાસ કર્યો હતો ઓપ્શન
એ સ્વામી વિવેકાનંદ, બી સ્વામી, બી સ્વામી સજાન, બી સ્વામી સજાન, બી સ્વામી રામકૃષ્ણ પરમહંસ, બી સ્વામી વિરજાન, સ્વામી વિરજાન. તો નદીમ સાચો આન્સર શું આવશે? ડી સ્વામી વિરજાનંદ. 98 નંબર સાચો જવાબ છે એનો. દયાનંદ સરસ્વતી એ મથુરામાં જયારે ગયા હતા ત્યારે હિન્દુ શાસ્ત્ર નો અભ્યાસ કર્યો હતો. તેમના ગુરુ કોણ હતા? સ્વામી વિરજાનંદ. વિરજાનંદ પાસેથી એમણે હિન્દુ શાસ્ત્ર નો અભ્યાસ કર્યો હતો. ઓકે નદીમ, હવે તું ક્વેશ્ચન પૂછ. અને 98 નંબર છે મર્ચન્ટ મોહમ્મદ, આન્સર આપ. રામેશ, દયાનંદ સરસ્વતીએ કયો ગ્રંથ લખ્યો હતો? એ અવેસ્તા, બી આર્ય પ્રકાશ, સી સત્યાર્થ પ્રકાશ, ડી સુબોધ પ્રકાશ. નદીમ સાચો જવાબ છે સત્યાર્થ પ્રકાશ. રામેશ સી સાચો છે. ઓકે, તો દયાનંદ સરસ્વતીએ સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથ ની રચના કરી હતી, બરાબર, એટલે કે લખ્યો હતો. ઓકે, હવે લાટ હુસેન મેં જોયો તો નંબર શરૂઆતમાં છે. લાટ હુસેન મને આન્સર આપશે? ના ના મિસ, નથી. એ વયો ગયો. પછી સૈયદ ઓલો છે અનસ? નહીં મિસ, એ નથી. હારીશ? એ નથી. પછી મિસ ઓનલી છે. ઓનલી અને અલી નવાઝ? હા મિસ. અલી નવાઝ છે? હા મિસ, હું અલી નવાઝ જ છું. હા, અને ઓનલી છે? ઓનલી, યસ ઓર નો આન્સર આપો બેટા. ઓનલી નથી. નદીમ નથી બેટા. મિસ એ પણ કઈ જવાબ નથી આપતો. મિસી ઓનલી રીડ કરવું છે. જમાણી હુસેન ને રીડ કરવું છે. મોહમ્મદ હુસેન જમાણી. પછી બુખારી જૈદ. મિસ ઈ કે નથી, જમાણી હુસેન નથી, ઈ લેફ્ટ થઈ ગયો. ઓકે, બુખારી જૈદ મેંદી છે? હા હા, બુખારી જૈદ મેંદી. અને અલી નવાઝ? હા મિસ. પેલા જૈદ મેંદી ક્વેશ્ચન રીડ કરશે, અલી નવાઝ આન્સર આપશે. ઓકે, નવમો. આર્ય સમાજ ની સ્થાપના કોણે કરી? એ દયાનંદ સરસ્વતી, શ્રી રાજા, બી સ્વામી વિવેકાનંદ, શ્રી રાજા મોહન રાય, ડી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. એ દયાનંદ સરસ્વતી. કયો જવાબ સાચો છે? જૈદ મેંદી. કે આર્ય સમાજ ની સ્થાપના દયાનંદ સરસ્વતી કરી, એ જવાબ સાચો છે? હા. ઓકે, ગુડ. અલી નક્કી, અલી નવાઝ, વેરી ગુડ. આર્ય સમાજ ની સ્થાપના દયાનંદ સરસ્વતી એ કરી. ઓકે, હવે અલી નવાઝ રેડ કરશે અને વેદ મહેંદી એનો આન્સર આપશે. હલો અલી નવાઝ. હા મિસ, દયાનંદ સરસ્વતી આર્ય સમાજ ના સિદ્ધાંતો નો પ્રચાર કઈ ભાષામાં કરતા? એ હિન્દી, બી અંગ્રેજી, સી લોક ભાષા, કે ડી સંસ્કૃત. સંસ્કૃત આન્સર સાચો છે અલી નવાઝ? હા મિસ, ખોટો છે. હા, ખોટો છે. કઈ ભાષામાં આવશે? હિન્દી. તો ઝેડ મેંદી, સાંભળો બેટા, કે સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી હતી અને એમાં સિદ્ધાંત બનાવ્યા હતા, એના નિયમો બનાવ્યા હતા કે જેથી હિન્દુ સમાજમાં જાગૃતિ આવે, જે અંધશ્રદ્ધા, વહેમો, જે કુરિવાજો છે, જૂની માન્યતાઓ છે, એમાંથી બહાર નીકળે ને એના એનો જે ધર્મનો સાચો સિદ્ધાંત છે હિન્દુ ધર્મનો, એના તરફ લોકો પાછા આવે.
એટલા માટે દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજના સિદ્ધાંતો હતા એનો ઉપદેશ હિન્દી ભાષામાં આપ્યો હતો. કેમ? તો તે વખતે અંગ્રેજી પણ હતું, તો અંગ્રેજી ભાષા જે છે શિક્ષિત લોકો હતા, જે અંગ્રેજી શીખ્યા હતા એ લોકોને જ આવડતું હતું, એટલે એમણે ઇંગ્લિશમાં નહોતા આપ્યા. લોકભાષામાં જો આપે તો અમુક રાજ્યના લોકો જ એને સમજે, પૂરા ભારત દેશમાં એના સિદ્ધાંતો ફેલાય નહીં. હવે સંસ્કૃત ભાષા હતી એ આવડતી હતી, પરંતુ જે નવા પેઢીના જે યુવાનો હતા જે ઇંગ્લિશ શીખ્યા હતા, તો તે લોકો સંસ્કૃત નહોતા શીખ્યા, એટલે યુવાન પેઢીમાં ન જાય એ સિદ્ધાંતો, યુવાન લોકો ન સમજી શકે. પણ એક ભાષા એવી હતી હિન્દી કે જે બધાને સમજમાં આવતી હતી, એટલા માટે દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજના જે સિદ્ધાંતો હતા એનો પ્રચાર હિન્દી ભાષામાં કર્યો હતો. બરાબર, કે હિન્દી ભાષા બધાને સમજાય. બરાબર, ઓકે. હવે નદીમ. હા મિસ. નદીમ અને અલી નવાઝ, સોરી નદીમ અને ઓલો કઈ ગયો, મોહમ્મદ. નદીમ અને અલી નકી. અલી અલી નકી છે, અલી નકી રાજાણી. હા. તો નદીમ ક્વેશ્ચન પૂછશે અને અલી નકી એનો આન્સર આપશે. નદીમ રીડ કરો બેટા. હા મિસ. નીચેના પૈકી કયો રોગ જળ પ્રદૂષણથી ફેલાય છે? એ કોલેરા, બી ન્યુમોનિયા, સી શરદી કે ડી ખાંસી. ખાંસી. અલી નકી, અલી નકી જવાબ શું આપ્યો તમે? પાણીથી થતો રોગ, જળ એટલે પાણી, પાણીથી થતો રોગ કયો છે? કોલેરા, ન્યુમોનિયા, શરદી કે ખાંસી. જો શરદી ખાંસી છે ને એ ચેપી રોગ છે, વાયરસ થી થતો રોગ છે. હા નદી, મેનો જવાબ સાચો હતો. નહીં મિસ, કોલેરા આવે. એનો જવાબ ખોટો હતો. બરાબર ને, આ શરદી ને ખાંસી છે વાયરસ થી થતો રોગ છે. બરાબર, આ ન્યુમોનિયા ભી પાણી થી થતો રોગ નથી. બરાબર, કોલેરા જે છે એ પાણી થી થતો રોગ છે. બરાબર, તો અહીંયા આગળ જયારે પાઠ સમજાવતા હતા ત્યારે મેં તમને કીધું હતું કે કોલેરામાં ઝાડા ઉલટી થાય, આંતરડામાં જે છે ઇન્ફેક્શન લાગે ખરાબ પાણીને લીધે, એટલે ડાયજેસ્ટિંગ સિસ્ટમ જે છે એ નબળી પડી જાય. બરાબર, એટલે એને કોલેરાનો રોગ કહેવાય. તો પાણીથી થતો રોગ જે છે એ કોલેરા છે. બરાબર, હવે કોણ રીડ કરશે? અલી નક્કી રીડ કરો બેટા ક્વેશ્ચન ઝડપથી. અલી નક્કી, અલી નવાઝ તો રીડ કરી દે તો નદી આન્સર આપશે. ચલો અલી નવાઝ. હા મિસ. ચલો, વાતાવરણમાં કયા વાયુ વધવાથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઉભી થાય છે? એ નાઇટ્રોજન, બી હાઇડ્રોજન, સી કાર્બન ડાયોક્સાઇડ, ડી ઓક્સિજન. નદી. કાર્બન ડાયોક્સાઇડ. વાતાવરણમાં કયો વાયુ વધવાથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઉભી થાય છે? તો કાર્બન ડાયોક્સાઇડ. અલી નવાઝ સાચો જવાબ છે. હા મિસ. ઓકે ગુડ. તો નદીમ ગુડ, જવાબ સાચો છે કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવાથી ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ ઉભી થઈ છે. ઓકે, કોને જવાબ વાંચવું છે? ફટાફટ નંબર બોલશે. અલી નવાઝ વાંચો, નદીમ સિવાય. 81 વાંચો તો બેટા. હા 81 ના 107 ની પેર બની છે. બરાબર, તો 81 ફટાફટ ક્વેશ્ચન વાંચશે. વાતાવરણના ઓઝોન સ્તરને સૌથી વધુ નુકસાન કરતો વાયુ કયો છે? 107 નંબર. હા મિસ. આન્સર શું આવશે બેટા? કહું મિસ.
વાતાવરણ છે એમાં જુદા જુદા વાયુઓ છે, એમાં ઓઝોન નો બી એક લેયર્સ છે જે પૃથ્વી પરનું કવચ છે, જે સૂર્યમાંથી આવતા પારજામલી કિરણો સામે રક્ષણ કરે છે જીવસૃષ્ટિનું. તો હવે એ ઓઝોન સ્તરને નબળું કોણ કરે છે? પૃથ્વીનો કયો વાયુ એ ઓઝોન લેયરને નબળું કરે છે? 107 નંબર, 107 નંબર આન્સર આપશે. હવે મિથેન 81 નંબર જવાબ સાચો છે બેટા? નહીં મિસ, ખોટો છે. ખોટો છે તો સાચો જવાબ શું આવશે? સીએફસી. સીએફસી આવશે. સીએફસી નું ફૂલ ફોર્મ કોને ખબર છે? ક્લોરોફ્લોરોકાર્બન. વેરી ગુડ. ક્લોરોફ્લોરોકાર્બન મનુષ્ય પ્રવૃત્તિઓ દ્વારા કે ડીઝલ કે પેટ્રોલ કે જે ઇન્ડસ્ટ્રીમાં જે એવા ઈંધણો વપરાય છે એનામાંથી મુક્ત થતો હોય છે ક્લોરોફ્લોરોકાર્બન છે, જે ઓઝોન સ્તર છે, વાતાવરણમાં રહેલો ઓઝોન સ્તર છે એને દિવસે દિવસે પતલું કરે છે, એ પડને પતલું કરે છે, જેથી સૂર્યના જે પારજામલી કિરણો છે એ પૃથ્વી સુધી જે છે પહોંચી શકે એટલો પતલો થઈ ગયો છે, બરાબર. અને એને લીધે જ ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યા ઊભી થઈ છે, બરાબર. તો આવશે સીએફસી, ક્લોરોફ્લોરોકાર્બન, વાતાવરણના ઓઝોન સ્તરને સૌથી વધુ નુકસાન કરતો વાયુ છે. હા બેટા બોલો. ચોથાનો સવાલ જવાબ બે બોલો. કોણ છે? નંબર બોલો બેટા. 107. બોલો. ચલો સવાલ અને જવાબ બે બોલો. વૃક્ષો ઓછા થવાથી કયા વાયુનું પ્રમાણ વધી ગયું છે? ડી કાર્બન ડાયોક્સાઇડ. કેવી રીતે? વૃક્ષો હોય ને તો એના શ્વાસનમાં કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. રાત દિવસ બેવું? નહીં, રાતે ઓક્સિજન વાયુ લે છે. દિવસ દરમિયાન સૂર્યપ્રકાશની હાજરીમાં જ વૃક્ષો જે છે આપણા કરતા ઓપોઝિટ ક્રિયા કરે છે, એટલે દિવસમાં જે છે વૃક્ષો જે છે એ કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન મુક્ત કરે છે, બરાબર ને. એટલે વૃક્ષોનું પ્રમાણ ઘટવાથી શું થયું છે? કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ વધી ગયું છે, બરાબર. સાચો આન્સર છે. અલી નવાઝ, ક્વેશ્ચન આન્સર બેઉ સાથે. હા મિસ. નીચેના પૈકી કયા વાયુ એસિડ નો વરસાદ કરાવે છે, વરસાદ થાય છે? નીચે પૈકી કયા વાયુથી એસિડ નો વરસાદ થાય છે? આન્સર. કાર્બન ડાયોક્સાઇડ. નદીમ, સાચો જવાબ છે એનો? ખોટો છે. હા મિસ. તો સાચો જવાબ શું છે નદીમ? ખબર છે કોને? ખબર છે. ચલો સાચો જવાબ કોને ખબર છે? ચલો તો મને કયો તો. બોલો. નાઇટ્રિક ઓક્સાઇડ. કોણ? રોલ નંબર કયો? 107. 107. વેલ ડન, વેરી ગુડ. કે નાઇટ્રિક ઓક્સાઇડ છે, એક મિનિટ, નાઇટ્રિક ઓક્સાઇડ છે એને લીધે, નાઇટ્રિક ઓક્સાઇડ વાયુ જે છે એ વાતાવરણમાં ભળે છે, બરાબર. અને જ્યારે વરસાદ થાય છે તો એની સાથે જે છે વરસાદ સાથે આવે છે, એટલે એને આપણે શું કહીએ છીએ? એસિડ વર્ષા. એસિડ વર્ષા છે એ જીવસૃષ્ટિને પછી ખેતીને ઘણી બધી વસ્તુઓને જે છે પૃથ્વી પરની એ નુકસાન પહોંચાડે છે, જળાશયોને પ્રદૂષિત કરે છે, બરાબર. તો નાઇટ્રિક ઓક્સાઇડ વાયુ છે એને લીધે એસિડ વરસાદ થાય છે. ઓકે, હવે કોણ વાંચશે? 81. સોરી, 81. હા વાંચો બેટા. વાહન માટેનું કયો બળતણ પ્રદૂષણ મુક્ત છે? વાહન માટેનું કયું બળતણ, એટલે કે ઈંધણ, એ પ્રદૂષણ મુક્ત છે, જે વાતાવરણમાં પ્રદૂષણ નથી ફેલાતો, તો કયો વાયુ? સીએનજી.
વેરી ગુડ. સીએનજી, બરાબર, જે આપણે શીખ્યા હતા કે સીએનજી એક ગેસ છે જે કારમાં, બસમાં, રિક્ષામાં યુઝ થાય છે, બરાબર ને, જેના લીધે ધુમાડા ઉત્પન્ન થતા નથી, જેથી વાતાવરણ પ્રદૂષણ થતું નથી. વેરી ગુડ. હવે કોણ રીડ કરશે? એકસો સાત નંબર આવી ગયું, એક્યાસી આવી ગયું, અલી નવાઝ આવી ગયું, નદીમ, હામીશ, હલો રીડ કરો. નીચેના પૈકી કયો રોગ હવાના પ્રદૂષણથી થાય છે? એ ઝાડા ઉલટી, બી કમળો, સી દમ, ડી કેન્સર. સાચો આન્સર તારે જ દેવાનો. કમળો. ખોટો છે. ખોટો જવાબ છે. દમ. વેરી ગુડ અલી નવાઝ, દમ, બરાબર. નદીમ, દમની બીમારી જે છે ને એ શ્વાસોશ્વાસને લગતી, એટલે કે ફેફસાને લગતી બીમારી છે, જે પ્રદૂષણને લીધે જે ફેફસામાં નુકસાન થાય છે એને લીધે આ રોગ થાય છે, બરાબર. ઝાડા ઉલટી જે છે એ કોલેરાનો રોગ છે જે પાણીથી થાય છે. કમળો જે છે અલગ રોગ છે, બરાબર, એ શ્વાસોશ્વાસમાં એમાં કાંઈ લેવા દેવાનું આવે, બરાબર, એમાં તાવ આવે ને એ પાચનને લગતી બીમારી છે, બરાબર. કેન્સર એક અલગ જાતની જ બીમારી છે, કેન્સર જુદા જુદા પ્રકારના હોય છે, પણ દમ જે બીમારી છે જેનાથી શ્વાસોશ્વાસની ક્રિયામાં જે છે તકલીફ પડી જાય છે, એટલે ફેફસાને લગતી બીમારી છે જે પ્રદૂષણને લીધે થાય છે, બરાબર. કારણ કે હવાનું જે પ્રદૂષણ છે, આપણે હવા જે છે નાક વડે શ્વાસમાં લઈએ છીએ ને એ ફેફસામાં જાય છે, બરાબર. તો હવા પ્રદૂષણ હોય તો આપણને શ્વાસમાં લગતા જે છે રોગો થાય. તો દમ જે છે એ શ્વાસ હવાના પ્રદૂષણને લીધે જે છે થતો રોગ છે, બરાબર. હવે મર્ચન્ટ મોહમ્મદ, હા બેટા, મર્ચન્ટ મોહમ્મદ છે, મર્ચન્ટ મોહમ્મદ, સૈયદ સાકિબ આવ્યો, બુખારી જૈદ, બુખારી જૈદ નથી, કરી નાખો. એક્યાસી નંબર. હા હા કરો, ચલો. માનવની મિરીત માનવ નિર્મિત સમસ્યાઓમાં કયું પ્રદૂષણ અગ્રસ્થાને છે? માનવ નિર્મિત જે સમસ્યાઓ છે એમાં કયું પ્રદૂષણ અગ્રસ્થાને છે? હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, ઘોંઘાટનું કે ભૂમિનું? અલી નવાઝ, સાચો જવાબ શું આવશે? પાણીનું પ્રદૂષણ. સાચો જવાબ છે એક્યાસી નંબર. ઓકે, તો આ જે પાણીનું પ્રદૂષણ છે એ માનવ નિર્મિત સમસ્યાઓ છે, જે સમસ્યાઓ પ્રદૂષણની સમસ્યા જે મનુષ્ય ઊભી કરી છે એમાં સૌથી વધુ પ્રદૂષણ મનુષ્ય કોનું કરે છે? તો ભાઈ પાણીનું કરે છે, બરાબર. તો માનવ નિર્મિત સમસ્યામાં પાણીનું પ્રદૂષણ છે એ અગ્રસ્થાને છે. ઓકે, હવે ફિલ ઇન ધ બ્લેન્ક્સ આવે છે. હેલો, કોણ રીડ કરશે? નેક્સ્ટ લેક્ચર માં રાખીએ બેટા, અત્યારે ટાઈમ થવા આવ્યો છે. હા, મિસ સૈયદ ગયો છે. ઓકે, તો એક સૂચના છે કે આવતા લેક્ચર માં આપણે રિવિઝન જ કરીશું ફિલ ઇન ધ બ્લેન્ક્સ અને ક્વેશ્ચન આન્સર નું, અને જેને ફેર બુક નથી કરી એને આજે પ્રેઝન્ટ કરવાની હતી, તો એક બોય ફટાફટ મને પ્રેઝન્ટ કરાવશે, કોઈ બી એક જે ફેર બુક લઈને બેઠો છે. કોણ કરાવશે મને? ને આજે લઈને ન બેસા હો તો કાલે, એટલે મતલબ કે આવતા લેક્ચરમાં. અલી નવાઝ લઈને બેસ્યો છે? એક મિનિટ, હા
ચલો બતાવો મને, સ્ક્રીન પ્રેઝન્ટ કરો. કેમ લેફ્ટ થવા